હર હર મોદી. 130 કરોડ ના હૃદય સમ્રાટ એવા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે બીજી વખત દેશની સુકાની તરીકેની આજે જવાબદારી સંભાળી રહ્યા છે, શપથ ગ્રહણ કરી રહ્યા છે, ત્યારે વલસાડ શહેરમાં મારી સાથે અહીં ઉભેલ નાના વેપારી કે જેમની લાગણી એઓ મૂળ પશ્ચિમ બંગાળના છે, એઓ પશ્ચિમ બંગાળની ચૂંટણી વખતે ત્યાં જઈને આવ્યા પછી આજના શપથવિધિ ટાઈમે એમણે એવી લાગણી વ્યક્ત કરી કે આપણે વલસાડ શહેરમાં આ લાડુથી મોડું મીઠું કરાવવું છે. અને તમને આનંદ થશે કે આ નાના વેપારી દ્વારા લગભગ 100 કિલો જેટલા લાડુની અહીંથી આઝાદ ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને અહીં આ લોકોના મોડું મીઠું કરાવી રહ્યા છે. અહીંથી આ તમામ લોકોના આશીર્વાદથી જ્યારે ભવ્યથી ભવ્ય આજે દેશના સુકાની એવા નરેન્દ્રભાઈ શપથ લઈ રહ્યા છે, ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા એમને એવી શક્તિ પ્રદાન કરે કે જે સપનું આઝાદી પછી આપણે જોયેલું કે મારું ભારત વિશ્વગુરુ બને અને એના માટેના જે પ્રયત્ન એઓ કરી રહ્યા છે એમને એમાં સફળતા મળે. અને અહીંથી આપણી જવાબદારી પણ વધે છે. નરેન્દ્રભાઈને સુકાની બનાવ્યા પછી નરેન્દ્રભાઈ જે રીતે 18-18 કલાક દેશના સેવક તરીકે દેશના લોકો માટે કામ કરે છે એના પરિણામ રૂપે આજે તમામ ગરીબ વર્ગ સામાન્ય પ્રજા એનો લાભ લઈને આજે મોદીજીને જે આશીર્વાદ આપ્યા છે એમાં ખૂબ આગળ વધે. અને આપણી પણ જવાબદારી એ બનશે કે આપણે તમામ લોકો દેશની તમામ જનતા હકારાત્મક વૈચારિક ક્રાંતિ સાથે આજે દેશને આગળ વધારવો પડશે.